સુરતમાં આમ આદમી પાર્ટીના છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા 2007 થી ચાલુ કરવામાં આવેલા નમો ટેબલેટ સ્કીમ જે છેલ્લા 3 વર્ષથી કુલ 72,000 જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી જેને લઈને આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં સરકારના સત્તાધિકારીઓ તથા યુનિવર્સિટીના સત્તાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। વધુમાં જણાવાયું હતું કે ક્યાંક ને ક્યાંક સરકાર અમારા દ્વારા આપવામાં આવેલા પૈસાનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે। આજે અમે સરકારના તમામ સત્તાધિકારીઓ યુનિવર્સિટી તેમજ ટેબ્લેટની બાંયધારી આપી હતી તેમની સામે અમે ઉચ્ચપદનો ગુનો દાખલ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવ્યા છીએ। 1,000 જેટલા વિદ્યાર્થીઓનો સવાલ છે। આ બધા વિદ્યાર્થીઓ માટે તો એક વિદ્યાર્થી ફરિયાદ નોંધાવી શકતો હોય તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આંદોલન શરૂ થશે અને જો ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો મારા દ્વારા મારી તૈયારી છે। હું અન્ન જળનો ત્યાગ કરીશ અને જ્યાં સુધી ફરિયાદ નોંધાવવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરીશ। 2020 થી 2021ની નવી બેન્ચ છે તેમને પણ ટેબ્લેટ આપવામાં આવ્યા નથી અને 2021 અને 2022ના વિદ્યાર્થીઓને પણ ટેબ્લેટ આપવામાં આવ્યા નથી। પરંતુ સરકાર દ્વારા બજેટ સત્રમાં 200 કરોડની જાહેરાત કરવામાં આવે છે પરંતુ માત્ર અને માત્ર ટાઇફા કરવામાં આવે છે। સરકાર દ્વારા જ્યારે તેમની દિવસોની ઉજવણી કરવાની હતી જ્ઞાન દિવસ જ્ઞાન શક્તિ દિવસ ત્યારે સરકાર દ્વારા માત્ર 22 ટેબ્લેટ આપવામાં આવ્યા હતા જેથી કરીને જે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે તે વિદ્યાર્થીઓ થોડા સમય સુધી શાંત થઈ જાય પરંતુ એ સરકારની ખૂબ જ મોટી ભૂલ છે। આવી સરકાર સામે જ્યાં સુધી લડવું હશે ત્યાં સુધી અમે લડીશું। S9 TV ન્યૂઝ સાથે નૈતિક રેશમવાલા।